ગુજરાત યુનિવર્સિટીના ફિઝિક્સ વિભાગ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની સ્કોલર મીટિંગનું આયોજન કરાયું હતું જેમાં કન્ડેસ્ટ મેટર ફિઝિક્સ એન્ડ મટીરિયલ સાયન્સ વિશે સ્કોલર્સ દ્વારા પોસ્ટર પ્રેઝેન્ટેશન તથા શોધપત્રો રજૂ કરાયા હતા રાષ્ટ્રીય કક્ષાની આ કાર્યશાળામાં શોધકર્તાઓ દ્વારા પિસ્તાલીસ જેટલા વિવિધ વિષયો પર પેપર્સ તેમજ અડસઠ જેટલા પોસ્ટર પ્રેઝેન્ટેશન રજૂ થયા હતા આ કાર્યશાળાના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત યુનિવર્સિટીના ફિઝિક્સ વિભાગના હેડ પ્રોફેસર પીએન ગજ્જર તેમજ દૂરદર્શન ન્યૂઝના ડેપ્યુટી ડાયરેક્ટર ઉત્સવ પરમારે શોધકર્તાઓને સંબોધન કર્યું હતું જેટલા પણ રિસર્ચ સ્કોલર્સ ઇન્ડિયામાં રિસર્ચ કરી રહ્યા છે એને એક અમારે પ્લેટફોર્મ પૂરું પાડવાનો એક પ્રયાસ છે કે જેમાં ફક્ત રિસર્ચ સ્કોલર્સની જ ઓરલ પ્રેઝન્ટેશન અને એમના જ પોસ્ટર પ્રેઝન્ટેશન અમે અહીંયા રજૂ કરવાના છે કોઈ ઇન્વાઇટેડ ગેસ્ટના અમે ઇન્વાઇટેડ લેક્ચર્સ નથી રાખ્યા કે જેથી રિસર્ચ સ્કોલર્સને પોતાની વાત એક પોતાની કોમ્યુનિટીમાં રજૂ કરવાનો એમનો પૂરતું પ્લેટફોર્મ મળે કન્ડેન્સ ફિઝિક્સ અને મટિરિયલ સાયન્સ એ આ જે મલ્ટિડિસિપ્લિનરી સબ્જેક્ટ ગણાય છે કે જેની દરેક બ્રાન્ચમાં ખૂબ જ ઉપયોગીતા હોય આ આજના પરિસ્પેક્ટમાં આ એક આગવું અને એક ખૂબ સારું કોન્ફરન્સનું આયોજન અમારા તરફથી કરવામાં આવેલ છે આપણું જે ફ્રેશ જે શેરડીનો રસ હોય એને સૌથી પહેલાં અમે લોકો એક બીકરમાં લઈએ છીએ અને પછી એને જે આપણું માઇક્રોવેવ ફ્રિકવન્સી અથવા તો જે રેડિયોવેવ ફ્રિકવન્સી જેને આપણે વીસ હર્ટ્સથી વીસ મેગા હર્ટ સુધીની વાત કરીએ છીએ તો એ ફ્રિકવન્સી અમે એની અંદર આપણે નાખીએ છીએ અને એની અંદર જે જો શેરડીનો રસ ફ્રેશ હોય અને જો એ સમય સાથે એની અંદર જો કોઈ પણ બદલાવ આવે તો આપણને એની અંદરથી એની અંદર જે ખબર પડે છે રોજિંદા જીવનમાં આપણા જે ખાવાનામાં અત્યારે ઘણી બધી વાર ભેળસેળ જોવા મળતી હોય છે તો જે આપણું પ્યોર શુદ્ધ ખાવાનું અને જેની અંદર જો કોઈ પણ ભેળસેળ કરતી જોવા મળે તો તમે આ જે પદ્ધતિ જે છે તેનાથી તમે એ ભેળસેળ પકડી શકો